આસુરી શક્તિનો નાશ એટલે કે હોળીનો પર્વ હિરણ્ય કશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં પણ ન બળી શકે તેવું વરદાન હતું જેને લઈ હોલિકા આસુરોનો સાથ આપવા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસી ગયા જ્યાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયા ત્યારથી એ દિવસને સતયુગથી પરંપરા મુજબ હોલિકા દહન તરીકે ઉજવવામાં આવે છે હોળી અને ધોળેટી પર્વને લઈને સરકાર દ્વારા કોરોનાને લઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એને અનુસરીને જિલ્લા મથક પાલનપુર ખાતે ડીસા હાઈવે ઉપર આવેલ આસી સોસાયટી ખાતે હોળી પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા સરકારની ગાઈડલાઈન અનુસરીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સાથે હોલિકા દહન કરી રાગ દ્વેષ ભૂલીને પ્રદક્ષિણા કરી આરોગ્ય અને આવનારું વર્ષ સારું રહે એ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી આ પ્રસંગે સોસાયટીના યુવાનો વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમ ઉજવણી કરી હતી સંસ્કૃતિ પ્રમાણે હીરણા કશ્યપના પુત્ર પ્રહલાદે પરમાત્માની શરણાગતિ સ્વીકારી જે હીરણા કશ્યપને માન્ય ન હતું પ્રભુ તરીકે એમને સ્વીકારવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં પ્રહલાદે અનંતકોટી બ્રહ્માંડના નાયકનું શરણ સ્વીકારેલું હોય અરણા કશ્યપે એમને મારવા માટે ઘણા પ્રયાસો કરેલા છેવટે હોલિકા નામની એની બહેને આ જવાબદારી લીધી અને હોલિકા દહન કરવાનો આ પ્રયાસ કર્યો પરંતુ એમાં પરમાત્માની ઈચ્છાથી પ્રહલાદનો સુંદર બચાવ થયો અને એ પ્રહલાદનું આજે નામ અચળ થયું આમ તો દાનો શ્રેષ્ઠ કહેવાય છે અને દત્ત ભગવાનની કૃપાથી પ્રહલાદને પણ આ થયેલો છે એ નિમિત્તે આપણે હોલિકા દહન કરીએ છીએ એમાં આપણા રાગ દ્વેષ સુખ અનુકૂળતા પ્રતિકૂળતાઓ બધું દહન કરીને કડવાશ મીઠાશ બધું બંધ દહન કરીને સુંદર વાતાવરણ પેદા થાય એવા રંગભરા વાતાવરણમાં બીજો દિવસ ઉગે એટલા માટે ધોરટીની પ્રતિષ્ઠા કરી રંગોના ઉત્સવને સાથે રહીને ઉજવીએ છીએ અને એ પ્રણાલી મુજબ અમે આશિષ સોસાયટીમાં પ્રતિવર્ષ આ પ્રમાણે ખૂબ ઉલ્લાસપૂર્વક આ ભાગ આ ઉત્સવ ઉજવીએ છીએ ચાલુ સાલે પણ સરકારશ્રીના આદેશ અનુસાર જે પ્રમાણે સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું માસ્ક પહેરવાનું અને બીજી જે કંઈ જરૂરિયાત બીજા કંઈ જે કંઈ આદેશો છે તે પાળી અને અમે આ હોલિકા દહનનો આજે સુંદર એક ઉત્સવ ઉજવીશું બધાય અમારા સ્વરૂપ ભાગ લેશે અને આવતીકાલે રંગોના ઉત્સવની ઉજવણીનો ઇંતજાર કરીશું